નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હવે દૂરદર્શન ડીડી કિનાર પર જે પ્રસારણ આવે છે એ દૂરદર્શન ડીડી કિનાર પરનું જે પ્રસારણ છે અલગ અલગ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે આપણે જોઈએ છે કે તારીખ પ્રમાણે અલગ અલગ સમયે જુદા જુદા વિષયનું પ્રસારણ આવતું હોય છે તો એમાં ધોરણ ત્રણ ચાર અને પાંચનો જે ઓગસ્ટ માસનો સમય છે દૂરદર્શન ડીડી કિનાર પર પ્રસારણ થવાનો એ પહેલાં તો સમય જોઈ લઈએ આપણે ધોરણ ત્રણનો સમય છે પ્રસારનો એ નવથી સાડા નવ છે ધોરણ ચારનો છે સાડા નવથી દસ છે અને ધોરણ પાંચનો દસથી સાડા દસ વાગ્યાનો છે આ ઓગસ્ટ માસના સમય પ્રમાણે આપણે તારીખ પ્રમાણે વાત કરીએ તો એમાં ચૌદ તેર ઓગસ્ટ બરાબર તેર તારીખ છે તેર ઓગસ્ટ બે હજાર વીસ ને ગુરુવારના રોજનું છે તેર ઓગસ્ટ બે હજાર વીસને ગુરુવાર છે ત્યારે ધોરણ ત્રણનો ગુજરાતી ભાષા સજ્જતાનો એકમ બીજો ધોરણ ચારનું ગુજરાતી કાવ્યધારા ભાગ બીજો અને ધોરણ પાંચની અંદર અંગ્રેજી લિટલ સ્ટેપ ટેન ઇલેવન ટ્વેલ્વનો પાર્ટ બીજો છે એ પ્રસારિત થશે ધોરણ ત્રણ ચારની અંદર ગુજરાતી અને ધોરણ પાંચની અંદર અંગ્રેજી આ રીતના પ્રસારણ થવાનું છે જે તારીખ તેર આઠ બે હજાર વીસને ગુરુવારના રોજનું છે તે જ રીતના ધોરણ છ સાત આઠની અંદર જે સમય છે એ સમય પહેલાં આપણે વાત કરીએ કે દૂરદર્શન ડીડીના પર જે ઓગસ્ટ માસનો સમય છે એમાં ધોરણ છનો સમય છે સાડા દસથી અગિયાર વાગ્યાનો છે ધોરણ સાતનો જે સમય છે એ સાડા અગિયારથી બાર વાગ્યાનો છે અને ધોરણ આઠનો જે સમય છે એ અઢીથી ત્રણ વાગ્યાનો છે તો આ રીતના ધોરણ છ સાત આઠની અંદર ઓગસ્ટ માસનો સમય છે એ પ્રમાણે પ્રસારણ આવતું હોય છે એમની અંદર કયા કયા મુદ્દાઓ છે આવવાના છે એના વિશેની આપણે વાત કરીએ તો ધોરણ છની અંદર તેર આઠ બે હજાર વીસ તેર ઓગસ્ટ બે હજાર વીસના ગુરુવારના રોજ હિન્દીનું પુનરાવર્તન એકનો ભાગ બીજો છે અને સામાજિક વિજ્ઞાનનું આપણું ઘર પૃથ્વી છે નો ભાગ પ્રસારિત થવાનો છે જે ધોરણ છનું છે ત્યાર પછી ધોરણ સાતનો આપણે વાત કરીએ તો ધોરણ સાતની અંદર હિન્દી વિષયનું કુંડાવર્તાનો એક ભાગ બીજો અને સામાજિક વિજ્ઞાનનો મુઘલ સામ્રાજ્યનો ભાગ છે એ પ્રસારિત થશે અને ધોરણ આઠની આપણે વાત કરીએ તો હિન્દી વિષયનું સવાલ બાલ મનકે અને સામાજિક વિજ્ઞાનનું પ્રાકૃતિક પ્રકોપો એ ધોરણ આઠની અંદર હિન્દી અને સામાજિક વિજ્ઞાનનું પ્રસારણ આવવાનું છે તો આ રીતના ધોરણ છ સાત આઠનું જે તેર આઠ બે હજાર વીસને ગુરુવારના રોજનું જે પ્રસારણ છે એમના વિશેની આપણે વાત કરી રહ્યા છીએ એ જના ધોરણ નવ દસની આપણે વાત કરીએ તો એમનો દૂરદર્શન ડિડિગ્રીના પરનો જે સમય છે એ બારથી એક વાગ્યાનો છે એમાં પણ થોડાક દિવસ ધોરણ નવનો આવતું હોય છે તો થોડાક દિવસ ધોરણ દસનું આવતું હોય છે એ એજના ધોરણ અગિયાર બારમાં પણ એ જ રીતે અમુક દિવસો ધોરણ અગિયારનો આવતું હોય છે તો અમુક દિવસો ધોરણ બારનું પ્રસારણ આવતું હોય છે અને ઓગસ્ટ માસની અંદર જે ધોરણ અગિયાર બારનો જે સમય છે એ ત્રણથી ચારનો છે અને તેમાં આપણે તારીખ પ્રમાણે વાત કરીએ તો એમાં ધોરણ દસનું તેર આઠ બે હજાર વીસના ગુરુવારના રોજ વિજ્ઞાનનું પ્રસારણ છે એ થવાનું છે જેમાં પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન જે પાઠ છે પ્રકરણ દસ એનો ભાગ બીજો છે પ્રસારિત થશે અને એ જ રીતના ધોરણ અગિયારનું ગણિત છે એનો સંબંધ અને વિધેયો પ્રકરણ બીજો જેનો ભાગ પહેલો છે એ પ્રસારિત થવાનો છે તો ધોરણ નવ દસમાં દસમાનું અને ધોરણ અગિયાર બારમાં અગિયારમાંનું એ પ્રસારણ છે એ તારીખ તેર આઠ બે હજાર વીસને ગુરુવારના રોજ જે પ્રસારણ થવાના છે એના વિષયની આપણે ચર્ચા કરી છે તો અલગ અલગ ધોરણ પ્રમાણે તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કયા કયા વિષયોનો કયા મુદ્દાઓ છે એ પ્રસારિત થવાના છે આ બાબત છે એ તમારા મિત્રોને પણ શેર કરજો મહત્ત્વપૂર્ણ માહિતી દ્વારા એમને પણ ખ્યાલ આવે કયા કયા મુદ્દાઓ છે એટલે કે વિષય પ્રમાણે કયા સમયે આવવાના છે પ્રસારિત થવાના છે તો આવા ઘણા બધા બીજા વિડીયોઝ પણ ચેનલ ઉપર મૂકાતા રહેવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન દબાવી દો જેથી કરી નવા નવા જેટલા વિડીયોઝ છે એ વિડીયોઝ મૂકાય તો એમની પણ જાણ થતી થાય અને સાથે વિડીયોઝ છે એ બીજા પ્લેલિસ્ટમાં પણ તમને જોવા મળશે ત્યાંથી પણ તમે સર્ચ કરી શકશો તો જોતા રહેજો આ વિડીયોઝ અને ઘણા બધા વિડીયોઝ છે એ હજી પણ મૂકાવવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા તમારા મિત્રોને Thank you very much, Karji take care.